નમસ્કાર ધ વિજય ક્લાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સર્વનું સ્વાગત છે મિત્રો નગરપાલિકા ગોધરા જિલ્લા પંચમહાલ ખાતે નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે નગરપાલિકા ગોધરા ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર કોમ્પ્યુટર ઓપરેટર સહિત અન્ય સાતથી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે નગરપાલિકા ગોધરા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ વીડિયોમાં આપણે આ ભરતીને લગતી તમામ પ્રકારની જાણકારી મેળવીશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ કઈ રીતે અરજી કરવાની છે અરજી કઈ તારીખ સુધીમાં કરવાની રહેશે વગેરે આપણે આ વિડીયોમાં આ ભરતીને લગતી જાણકારી મેળવીશું તો મિત્રો વિડીયો અંત સુધી જો આવશ્યક છે તો તમને આ ભરતીને લગતા તમારા જે પણ પ્રશ્નો અથવા ડાઉટ હશે તે ક્લિયર થઈ જશે તો જોઈએ પરંતુ મિત્રો આ ભરતી અંગે અન્ય માહિતી જોઈએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દેજો તેમજ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ત્યાં પણ તમને ડેલી અને રેગ્યુલર ગવર્મેન્ટ જોબને લગતી અપડેટ આપવામાં આવશે મિત્રો નગરપાલિકા ગોધરા જિલ્લા પંચમહાલ ખાતે એપ્રેન્ટિસ ભરતી અંગેની આ જાહેરાત છે જેમાં ગોધરા નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ એપેટ્સની જગ્યા ભરવાની થાય છે તે માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો પ્રથમ પોસ્ટ છે પંપ ઓપરેટર ક મેકેનિકની પોસ્ટ માટેની ભરતી છે જેની લાયકાત રહેશે ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ થયેલા હોવા જોઈએ તો તમે આ ભરતી માટે અપ્લાય કરી શકશો સમયગારો અને સ્ટાઇપન નિયમ મુજબ મરવાપાત્ર રહેશે બીજી પોસ્ટ છે પ્લમ્બરની તે માટે લાયકાત રહેશે દસ પાસ આઈટીઆઈ પાસ થયેલા હોવા જોઈએ સમયગારો અને સ્ટાઇપન પણ નિયમ મુજબ રહેશે ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જે માટે લાયકાત રહેશે ધોરણ દસ પાસ આઈટીઆઈ પાસ થયેલા હોવા જોઈએ એ પણ નિયમ મુજબ રહેશે ત્યાર પછી ચોથી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપાની પોસ્ટ માટેની ભરતી છે જે માટે લાયકાત ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ થયેલા હોવો જોઈએ સ્ટાઇપન અને સમયગારો પર નિયમ મુજબ મળવાપાત્ર રહેશે ત્યાર પછી પાંચમી પોસ્ટ છે વાયરમેનની પોસ્ટ માટેની એપ્રેન્ટિસ ક્ષેત્ર ભરતી છે જે માટે લાયકાત ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પાસ થયેલા હોવા જોઈએ સમયગાળોને સ્ટાઇપન પર નિયમ મુજબ રહેશે છઠ્ઠી પોસ્ટ છે ઇલેક્ટ્રિશિયન જે માટે લાયકાત રહેશે ધોરણ દસ પાસ આઈટીઆઈ અને સમયગાળોને સ્ટાઇપન પર નિયમ મુજબ રહેશે ત્યાર પછી એકાઉન્ટની પોસ્ટ માટેની પણ જગ્યા બહાર પાડવામાં આવે છે જે માટે લાયકાત ધોરણ દર પાસ અને ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ સ્ટાઇપન અને સમયગાળો નિયમ મુજબ રહેશે આ પોસ્ટ માટે પણ ત્યાર પછી આઠમી પોસ્ટ છે બેંક ઓફિસ આસિસ્ટન્ટ જે માટે લાયકાત ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકશો સાથે જ નવમી પોસ્ટ છે ડ્રાઈવર ક મેકેનિક એલ એમ પોસ્ટ માટેની ભરતી છે જે લાયકાત રહેશે દસ પાસ આઈટીઆઈ અને પગાર ધોરણ અથવા તો સમયગાળાને જે સ્ટાઇપન આપવામાં આવે છે તે પણ નિયમ મુજબ રહેશે તો ટોટલ 9 જગ્યા પર એપન્ટિસ એક હેટર નગરપાલિકા ગોધરા ખાતે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ધોરણ 10 પાસ આઈટી થયેલા હોવા જોઈએ તો તમે ઉપરની આ જે 6 પોસ્ટ છે તે માટે એપ્લાય કરી શકશો બાકીની પોસ્ટ માટે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ તો તમારે અહીં સૂચના જે આપવામાં આવેલી છે કે અરજી કઈ રીતે કરવાની તો તમારે અરજી સૌપ્રથમ તો અરજદારે ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિસિપ ડોટ ઓઆરજી પર રજીન થયેલું હોવું જોઈએ તેમજ અરજી સાથે જે આ રિસિપ્ટ તમારે જોડવાની રહેશે મિત્રો આ ભરતી માટે અરજી તમારે પંદર આઠ બે હજાર વીસ થી લઈને બાવીસ આઠ બે હજાર વીસ સુધી કરવાની રહેશે અને આ અરજી તમારે તમારા ડોક્યુમેન્ટ જોડીને તમારે પોસ્ટ મારફતે અરજી મોકલવાની રહેશે અરજી તમારે ચીફ ઓફિસર નગરપાલિકા ગોધરા નામે પંદર આઠ બે હજાર વીસથી લઈને તારીખ બાવીસ આઠ સુધીમાં પોસ્ટ મારફતે મોકલવાની રહેશે તેમજ અન્ય આ ભરતીને લખી સૂચનામાં તમારી વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલ છે અરજદારી અરજી સાથે સારા છોડ્યાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક ખાતાની વિગત રહેશે સરકાર શ્રી દ્વારા નિયત રકમ સ્ટાઇપન પેટે દર મહિને આપવામાં આવશે એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેલ આપોઆપ છૂટ થયેલ ગણાશો ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલું ન હોવું જોઈએ તો મિત્રો ગોધરા નગરપાલિકા તે એપ્રેન્ટિસ એક્ટ હેઠળની આ ભરતીની નોટિફિકેશન છે જો તો તમારે જરૂરથી આ ભરતીમાં અપ્લાય કરવું જોઈએ મિત્રો આ જે જાહેરાત છે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં આ જે આ પીડીએફ છે તે તમને મળી રહેશે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને આ ભરતીની જે પણ જાણકારી છે તે તમે વાંચી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી આ ભરતી અંગે જરૂરથી જાણ કરજો આ વિડીયોને શેર કરજો અને આવા જ પ્રકારના અગાઉના સમયમાં પણ તમને માહિતી મળી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક